જ્યારે તમામ ધારાસભ્યો છે તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેમની માંગ છે કે આ પ્રોજેક્ટ છે એ રદ કરવામાં આવે અને સાથોસાથ જે જળ જંગલ અને જમીન છે તેને બચાવવામાં આવે અને આદિવાસીઓને ન્યાય આપવામાં આવે. સૌથી પહેલા આપણે સુખરામ રાઠવાની પ્રતિક્રિયા રહીશું. સુખરામભાઈ, બજેટ રજૂ થવાનું છે, વિપક્ષના નેતા તરીકે આપની શું અપેક્ષા છે? ટૂંકમાં કહેશો. આજે કનુભાઈ દેસાઈ, ભારતીય જનતા પક્ષનો વહીવટનો આ છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતની બહેનો, ગુજરાતના ઉદ્યોગકારો, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝવાળા વેપારીઓને બધાને રાહત આપનારું બજેટ રહે એવી અપેક્ષા રાખું છું. આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લું બજેટ છે, એટલે આવતું બજેટ કોણ રજૂ કરશે? આવતું બજેટ કોંગ્રેસ રજૂ કરશે, તમે ચિંતા નહીં કરશો. બિલકુલ આનંદભાઈ, આજે આ લિંક પ્રોજેક્ટને લઈને આપ બેઠા છો. ગઈકાલે સી આર પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રીએ વિસ્તારના આગેવાનોને નિરાકરણ આપી છે કે આ પ્રોજેક્ટ રદ કરાવશો, તો શા માટે આજે ફરીથી બેઠા છો જ્યારે મુખ્યમંત્રી અને પ્રમુખ છે તેમના દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી છે? 2022 ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે એને ધ્યાનમાં રાખીને પડતો મૂકવાની વાત કરી છે, રદ કરવાની વાત નથી કરી. અને આ યોજના કેન્દ્ર સરકારની છે, કેન્દ્ર સરકાર શ્વેતપત્ર બહાર પાડે, જ્યારે બજેટમાં નિર્મલા સીતારમણે જ્યારે બજેટમાં વાત કરી છે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવાની, ત્યારે અમારી માંગણી એ છે કે આદિવાસી સમાજને લોલીપોપ આપ્યા વગર લોકસભામાંથી આનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે અને આ યોજના પડતી નથી મૂકવાની, આ યોજનાને રદ કરવાની વાત છે. અમારી માંગણી આ જ રહેશે. હવે પછી પણ અમે તાપી જિલ્લામાં વિરોધ પ્રદર્શન શનિવારે કરી રહ્યા છીએ, એને ઠંડુ પાડવા માટે આ માત્ર ને માત્ર લોલીપોપ છે. આનાથી ફાયદા શું અને નુકસાન શું? આનાથી ફાયદા એ છે કે 50,000 જેટલો પરિવાર બેઘર થાય છે. એ બેઘર થવા દેવાનો નથી. એને કોઈ પણ જાતનો, એ આદિવાસી સમાજના લોકોને કોઈ પણ ફાયદો નથી. અને ત્યાંનું જંગલ, મહામૂલું જંગલ, વન્ય જીવો બધા જ ત્યાંથી નાશ પામશે. ત્યારે અમારી માંગણી એક છે, અમે જ્યાં છે ત્યાં રહેવા દો, પર્યાવરણને પણ નુકસાન નહીં થાય. અને આ પાણી માત્ર ને માત્ર ઉદ્યોગોને આપવાના છે, એનો અમને ખાસ વિરોધ છે. અને નાના ડેમ બનાવો તો વાંધો નથી, પરંતુ ચાસ માંડવામાં 2.5 કિલોમીટર જેટલો લાંબો ડેમ, જેમાં ઘણા બધા ગામો ડૂબાણવા જવાના છે. અમારે માંગણી એક જ છે કે અમારો એક પણ આદિવાસીની જમીન, જળ, જંગલ લૂંટાઈ ન જાય. બિલકુલ, આદિવાસીઓની જળ, જંગલ અને જમીન લૂંટાઈ ન જાય તેના માટે થઈ અને જે બજેટ છે તે પહેલા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન છે. ચંદ્રિકાબેન, બજેટ રજૂ થવાનું છે મહિલાઓ માટે અને મોંઘવારીને લઈને તમે શું અપેક્ષાઓ આ સરકારના બજેટમાં રાખી રહ્યા છો? આજે જે બજેટ રજૂ થવાનું છે એમાં 2022 ચૂંટણીને લગતું ભાજપની સરકાર બજેટ રજૂ કરવાની છે. મને એમ લાગે છે કે અમારા જે આદિવાસીઓને કે કોઈ બી બહેનોને જે આ મોંઘવારીના ધામમાં ધકેલ દીધા છે એમાંથી પાછા કાઢવાનું આ સરકાર કરવાની નથી એવું મને લાગે છે. બીજી શું અપેક્ષાઓ રાખો છો જ્યારે આપ મહિલાઓ છો ત્યારે મહિલાઓ માટે? આજે જોવોને દૂધ કેટલું મોંઘું થઈ ગયું છે, મહિલાઓને જે રસોડાની જે ત્રણ થઈ રહી છે, તેલના ભાવ, ગેસના ભાવ, તમામ ગૃહિણીઓને આજે દુઃખ પડી રહ્યું છે. બિલકુલ, તો જે ભાવ છે તે ભાવને લઈને ખાસ મહિલાઓને તકલીફ પડી રહી છે, ત્યારે જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને તકલીફ